એનોડ હોય ને એનોડ ને ધન ધ્રુવ કહેવાય. શેના વડે દર્શાવાય? ધન ધ્રુવ વડે દર્શાવાય. અને કેથોડ ને શેના વડે દર્શાવે મિત્રો? ઋણ ધ્રુવ વડે દર્શાવાય. કેથોડ શેના વડે મિત્રો? ઋણ ધ્રુવ વડે દર્શાવાય. તો મેં તો સમજાવી દીધું કે ભાઈ એનોડ હોય ને એને ધન કહેવાનું, કેથોડ ને ઋણ કહેવાનું. તો ઘણા વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ભૂલી જાય, એ દર નું હલે કે ઋણ ક્યાં લખવાનું, ધન ક્યાં લખવાનું. એટલે આકૃતિ મસ્ત દોરી હોય પણ આ એનોડમાં માઇનસ લખી નાખીએ અને કેથોડમાં પ્લસ લખી નાખીએ કે જેથી એનો જવાબ ખોટો પડે. તો જો પ્રશ્ન પૂછ્યા ભાઈ, આ એક મારો વિદ્યાર્થી છે, પ્રશ્ન પૂછે કે સર કયા ધ્રુવને એનોડ અને કયા ધ્રુવને કેથોડ કહેવો, કે તમે સમજાવ્યું કંઈક શોર્ટ ટ્રીક આપો ને કે એનોડ કોને કહેવું અને કયા ધ્રુવને કેથોડ કહેવું. તો એના માટે મસ્ત સૂત્ર બનાવેલું છે, ચિંતા કરવાની નથી. બરાબર મિત્રો, તો તમને બધાને કેરું ભાવતું હોય છે મિત્રો, કેરું ખાવ ને બધાય. તો કેરું ભાવતું હોય ને કેરું શબ્દ હેમરો હોય તો તમને સરળતાથી યાદ રહી જશે. કેરું શું? કેરું. કે એટલે શું? કેથોડ. કે એટલે શું? કેથોડ. કેરું. રૂ એટલે શું? ઋણ. સાવ સહેલું છે મિત્રો. કેરું. કે એટલે કેથોડ. રૂ એટલે શું? ઋણ. જો ચાલો યાદ રાખવા, કેથોડ કેમ યાદ રાખવું? તો આપણે કેરું ખબર હોવી પડે. શું મિત્રો? કેરું. આપણે બધા કેરું ખાવી. તો જુઓ આ કે એટલે શું? તો કે એટલે કેથોડ. શું આવશે મિત્રો? કેથોડ. અને આ રૂ એટલે શું મિત્રો? ઋણ. બરાબર છે મિત્રો. શું આવશે અહીંયા? ઋણ. સાવ સહેલું છે મિત્રો. કેરું યાદ રાખવાનું. તો હવે તમને યાદ રહી ગયું હશે કેથોડ એટલે શું? ઋણ. કેવી રીતે? કે રૂ. કે એટલે શું? કેથોડ. અને રૂ એટલે શું? ઋણ. તો મારા મિત્રોને ભૂલ નહીં પડે, કેથોડ એટલે કેરું, કેથોડ અને ઋણ. કેથોડ તો કયું આવે? ઋણ એટલે માઇનસ. પછી તો આપણને આવડે તે બાકી શું વધ્યું? ઋણ આવી ગયું તો બાકી શું હોય? ધન. ઋણ આવી ગયું બાકી શું વધ્યું? ધન. તો એનોડ ને શું કહીશું? ધન. શું કહીશું? ધન. આવડશે મિત્રો?